गुड मॉर्निंग धोरण सात विषय गणित चैप्टर नंबर त्रण माहिती नो नियम बराबर आम आप स्वाध्याय में बे दाखला जोया था त्रीजा नंबर जोईशु स्वाध्याय 3.3 आम फर्स्ट और सेकंड जोई लीधु तो आप त्रीजा नंबर जुदा जुदा छ धोरण विद्यार्थियों की संख्या नीचे दर्शाई है आ माहिती ने लंब आलेख स्वरूपे दर्शाओ એટલે કે જે આલેખ આપ્યો છે એનો આપણે લંબાલેખ દોરવાનો છે સોરી માહિતી આપી છે એનો આપણે લંબાલેખ દોરવાનો છે સૌથી પહેલા હું માહિતી લખી દઉં ધોરણ વિદ્યાર્થીઓની સંખ્યા તો આમાં 5 થી 10 ધોરણની માહિતી આપેલી છે પાંચમું तो आने 135 छठू तो आने 120 सातमू धोरण तो आने 55 आठमू तो आने 100 नौमू तो 90 दसमू तो एम 80 बराबर जुदा जुदा छ धोरण विद्यार्थियों की संख्या दर्शाए थे आप लंब आलेख लेवा आम द्विलंब दौरवा लंब आलेख दौरवा तो मैं एम के शेम खबर पड़े कि लंब आलेख ने शेम द्विलंब आलेख तो बे माहिती आपी हो तो द्विलंब आलेख और एक माहिती आपी हो तरह लंब आलेख तो आप पहले लंब आलेख हमें दूर दी है પછી છઠ્ઠામાં છે 120
नौमू छे ने ओ दसमू छे ने सी क्लियर लंबा लेख तैयार थे गयो लंबा लेख एकदम सेटो पड़े पांचमू तो 135 छठा में 120 सातमू तो 55 ने 90 ने 100 ની વચ્ચે આઠમું 100 નવમા માં 90 અને દસમા માં 80 આપણો લંબા લેખ તૈયાર થઈ ગયો છે હવે એના પછી આપણે આગળ જોઈએ તો ત્રીજા માં લંબા લેખ દોરવાનો તો એના પર એક ક્વેશ્ચન આન્સર પણ છે પહેલો ક્વેશ્ચન છે તમે પ્રમાણમાપ કેવી રીતે પસંદ કરશો પહેલો ક્વેશ્ચન શું છે તમે પ્રમાણમાપ કઈ રીતે પસંદ કરશો તો અહીં સૌથી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા 135 છે જે 140 ને નજીક થાય સૌથી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 135 જે 140 ને નજીક થાય માટે एक एकम बराबर 10 विद्यार्थियों लेसे बराबर है खाली तुम्हारे बी नहीं लखवानो विद्यार्थियों कंप्लीट लखवानो छे एना पछी जो बी छे एना क्वेश्चन आंसर में पहलो कया धोरण में सौथी वधु विद्यार्थियों छे अने सौथी ओछा तो सौथी वधारे कया धोरण में छे 5 मां अने सौथी ओछा 10 मां લખવાનું સૌથી વધુ વિદ્યાર્થીઓ પાંચમા ધોરણમાં અને સૌથી ઓછા વિદ્યાર્થીઓ અને સૌથી ઓછા વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં છે સૌથી વધુ વિદ્યાર્થી કયા ધોરણમાં છે 5મા અને સૌથી ઓછા વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં છે એના પછીનો ક્વેશ્ચન ધોરણ 6 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણ કરશો તો વિદ્યાર્થીઓએ
બીજા સત્રમાં પરિણામ આપેલા છે. ઉગ્ય પ્રમાણમાં પ્લે ફિલા બાલેક દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો. આગળ આપણે લંબ આલેખ દોર્યો તો આમાં આપણે દ્વિલંબ આલેખ દોરીશું. પહેલા હું માહિતી લખી નાખું છું. વિષય પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર. જ્યાં
ऐसे करता सेज ऊपर ले कैसे અને એના પછી જે 85 એટલે 81 અને 80 અને 90 ની પછી 73 અને 75 73 લાડલા આવશે અને 75 એટલે એના કરતા 6 વધારે 1 કપ बराबर जी लो एक ग्राफ द्विलंब आलेख दौरवानो हतो तो आपणे द्विलंब आलेख मां एक्स अक्ष ऊपर विषय लीधा वाई अक्ष ऊपर आपणे कुल लीधा सौथी मेक्सिमम गुणोत्तर 55 प्रमाणमां आपणे एकम बराबर 10 लीधो 10 पीसे 100 सुधी लखी नाख्यो अहींया एक एक बॉक्स छोड़वानुं कारण के सब्जेक्ट ओछा छे बराबर 67 अने 70 तो 67 क्या आवे જો અહીંયા ના 5 કપા હોય તો ત્રીજા કપ ઉપર દર્શાવે છે ત્રીજા અને ચોથા ની વચ્ચે ત્રીજો આવે 66 આવે એની સાઈઝ વધારે અને 70 તો કમ્પ્લીટ દેખાય છે 72 અને 65 તો 72 એટલે 70 ઉપર થોડું વધારે અને 65 એટલે 60 અને 70 ની એક્ઝેક્ટ વચ્ચે 88 અને 55 તો 90 કરતા એક કપ ઓછો એટલે 81 90 અને 100 ની વચ્ચે એટલે 55 81 અને 85 તો 80 થી સહેજ વધારે 81 થાય અને 80 અને 90 ની એક્ઝેક્ટ વચ્ચે 85 રહે 73 અને 75 70 ની એક કાપ ઉપર સહેજ જાય એટલે 73 અને 80 સહેજ ઉપર જાય એટલે 75 આ રીતે આપણે જે દ્વિતીય સૂત્ર છે એમાંથી કરી દઈએ सुधारो थयो तो आ बने सेम कहेवाय ने आ 7 घटे छे आ 7 वध्या छे
तो गणित में सौथी वधु सुधारो थयो तो लखवानुं विद्यार्थीए गणित विषय में गणित विषयना देखावमां सौथी वधु सुधारो करे सॉरी गया लेक्चर में अपन विलंब जी आप तो 6 नंबर ना
आपे तो आज 7 અને 8 આપી દઈએ। સ્વાધ્યાય 3.3 માં પ્રેક્ટિસ વર્કમાં સ્વાધ્યાય 3.3 માં પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8 નો ગ્રાફ દો બરાબર। 6 નંબરનો પણ વિલંબ આલેખ હતો અને 7 8 પણ વિલંબ આલેખ છે। આમાં જો પ્રમાણમાં તમારે વિચારવું નહીં પડે, 7 અને 8 બંનેમાં પ્રમાણમાં આપેલું છે। 7માં 1 સેમી બરાબર 100 વેક્યો આપ્યું છે અને નીચેનામાં 5 આપ્યું છે, એટલે બંને તમારે લંબ આલેખ વ્યવસ્થિત રીતે દોરવાના છે। જો માહિતી વધારે હોય, જેમ કે જાન્યુઆરી ફેબ્રુઆરી વાળું હતું માહિતી ઘણી વધારે હતી, તો આ તમે આડો પણ દોરી શકો છો।